तो राजकोट शहेरना कोठारिया रोड पर सरदार स्विमिंग पूल पासेनी सोसायटीना स्थानिक रहेवासीओए पोलीस कमिश्नर ने आवेदन पत्र आपी लेखितमां रजूआत करवामां आवी हती, जेमां कोठारिया रोड पासे आवेला सरदार स्विमिंग सेंटरनी मास्टर सोसायटीमां जवाना रस्ता पर दादागिरी पार्क, अमृतधारा एपार्टमेंट, आलिसा एपार्टमेंट, मधुरम पार्क, गुलाबनगर, राम पार्क सहित सोसायटीओ आवेली छे। आ सोसायटीना रहीशोने हालमां 15-20 दिवसथी श्रमिको मजूरी, चानी दुकानो, पानी लारी वाड़ा, वड़ापावनी रेकड़ी वाड़ा द्वारा रोड पर अड़ीगो जमावी अने रोड पर उभा रहता जोवा मळ्या छे। स्विमिंग पूल ने पाछळ आपणे मास्टर सोसायटी सीधो रोड आवे न्या नकरा कड़िया ज रहे छे बराबर। हवे अमारे एने कोई जोता ज नथी अमारे राखोड अमारी बेन उधी करी नानी नानी जाईने तो पेशाब करता होय अने लांबा थईने સુતાઈ અને કોથરી પીપીને ઘા કરતા હોય એટલે અમારે કોઈને જરૂર નથી ને રાખવા જ નથી, ગમે ને એને આપો જગ્યા, અમે એનો કોઈ વિરોધ નથી કરતા। કોઈ સોસાયટી મેઇન રોડ ઉપર કડિયા લોકો જે ઉભા રહે છે અમે એના કોઈ રોડ પેટ ઉપર પાટું મારવા નથી માંગતા, પણ એ લોકો જે ઉભા રહે છે ને અમારા લોકોને ત્યાંથી નીકળવું ને તો કઈ રીતે નીકળવું તમે જ વિચાર કરો। તમારા ઘર પાસે ખાલી 5 જેન્ટ્સ ઉભા હોય ને તો તમે શું કરો, અમારા ઘર પાસે તો આખી ટોળી હજારો માણસો ઉભા રહે છે અહીંયા, તો અમારે કઈ રીતે નીકળવું? એ લોકોને અહીંયા ધંધા માટે ઉભા રહે છે પણ એમાં કેટલા અહીંયા આકડા રમવા બેઠા હોય છે, દારૂ પીતા હોય છે ને ગમે અહીંયા વોશરૂમ ઉભા રહી જાય છે, અમારે અહીંયાથી કેવી રીતે નીકળવું? કંઈ પણ વસ્તુ લેવા નીકળવું હોય ને તો અમે અહીંયાથી જઈને માસ્ટર સોસાયટી મેઇન રોડ કોઠારિયા મેઇન રોડ, હું રામ પાર્કમાં રહું છું ત્યાં કોઠારિયા રોડ ઉપર કડિયા ઉભા રહેવા માંડ્યા છે, એક મહિનો થયા અમારે ત્યાં નીકળાતું નથી, ત્યાં વ્યસન કરે છે અને જેમ આવે એમ બોલે છે, અમે નીકળીએ એટલે અમારી ઉપર ખરાબ નજર કરે છે એટલે અમે કહેવા આવ્યા છીએ। વોર્ડ નંબર 14 અને સ્વિમિંગ પુલની બાજુમાં કોઠારિયા રોડ જે સરદાર પટેલ સ્વિમિંગ પુલની બાજુમાં વોર્ડ નંબર 14 ની ઓફિસ પાસે છેલ્લા 15-1 દિવસથી કડિયા લોકો ઉભા રહે છે, એનો પ્રશ્ન એ છે કે એ ત્યાંની મજૂરી માટે રોકાય છે પણ મજૂરીનો ટાઈમ સાંજે 8 વાગ્યા સુધી ન હોય, 5-8 સુધી અમારી બેન દીકરીઓ કોઈને બહાર જવું હોય તો નજર બગાડે છે, અનેક જગ્યાએ વોશરૂમ કરે છે, ત્યાં વરલીના આંકડા પણ લે છે અને દારૂની કોથળીઓ પણ ત્યાં હોય છે। આ સામાજિક તત્વો અમને વધારે પરેશાન કરે છે એટલા માટે અમે કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ।